મિત્રો, ધોરણ 12 ભૂગોળ પ્રકરણ નંબર 1 માનવ ભૂગોળનો પરિચય, એનો પ્રશ્ન જે પરીક્ષા માટે અગત્યનું છે એ પ્રશ્ન છે, માનવ ભૂગોળનો અર્થ સમજાવો અને તેના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરો. તો માનવ ભૂગોળ એ માનવીયમાં કેન્દ્ર સ્થાને છે એ આપણે જાણીએ છીએ. એનો અર્થ આપણે સમજીશું કે પ્રાકૃતિક પર્યાવરણને કારણે ભૌગોલિક પરિસ્થિતિ ઉદ્ભવે છે. આ પરિસ્થિતિની અસર માનવીના જીવન પર થાય છે. આ અસરોનો અભ્યાસ કરતા ભૂગોળને માનવ ભૂગોળ કહેવાય. એટલે સ્વાભાવિક છે કે ભાઈ, પ્રાકૃતિક પર્યાવરણ એટલે આપણે આસપાસનું ભૌગોલિક જે વાતાવરણ છે, ભૌગોલિક જે પરિસ્થિતિ છે, એના કારણે શરદી હોય, ઠંડી હોય, ગરમી હોય, તો એની અંદર માણસની આખી કાર્ય પદ્ધતિ બદલાઈ જાય છે. ગરમી હોય એટલે એની કાર્ય પદ્ધતિ બદલાઈ જાય. ઉદ્યોગ છે, વ્યાપાર છે, ધંધા છે, નોકરી છે, આ બધી માણસની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ઉપર પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે, આબોહવા પ્રમાણે અસર કરે. શિયાળો, ઉનાળો, ચોમાસો, આની જે ઋતુ છે એના ઉપર એની અસર થાય છે માનવીના જીવન ઉપર. અને આ અસરોનો અભ્યાસ કરતા ભૂગોળને માનવ ભૂગોળ કહેવાય. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું કહેવાય. પ્રથમ પગથિયું એટલે એની શરૂઆત, માનવ ભૂગોળ એટલે એમાં માનવીના નામથી જ શરૂ થાય. માનવીનું ઘર છે એ પૃથ્વી છે. આપણે જાણીએ છીએ કે આકાશમંડળના 8 ગ્રહોમાંથી માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય છે. એટલે પૃથ્વી ઉપર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે આપણે જેને કહીએ કે આ માનવ ભૂગોળમાં એનો પ્રયાસ થાય છે કે ભાઈ, પૃથ્વીનો અભ્યાસ કરો, એની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરો ને એની અસરો એ માનવ ઉપર શું થાય છે એનો અભ્યાસ કરો. એટલા માટે કહેવાય કે ભાઈ, પૃથ્વીનો અભ્યાસ કરતું, જેને કહીએ કે માનવ ભૂગોળ, એમાં પૃથ્વીના અભ્યાસમાં પ્રથમ કેન્દ્ર સ્થાને છે. માનવ ભૂગોળના અભ્યાસના માનવ ભૂગોળના વિષયવસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે વિષયવસ્તુમાં વધારો ક્યારે થાય કે જ્યારે જ્યારે નવી નવી ટેકનોલોજી આવે, નવું નવું સંશોધન થાય, ત્યારે ભૂગોળના જ્ઞાનની અંદર વધારો થાય અને સમયની સાથે એ માનવ ભૂગોળના વિષયવસ્તુની અંદર જેને કહીએ કે વિસ્તાર થઈ રહ્યો છે. માનવ ભૂગોળની અંદર કેટલાક વિદ્વાનો છે, કુમારી એલન સેમ્પલ છે, ફ્રિન્ચ છે, હટિંગ્ટન છે, કાર્લ લિટર છે, ફેડરિક રેડજેલ છે, એ માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો હતા. તો આ જે ભૂગોળના વિદ્વાનો છે એમણે જેને કહીએ કે માનવ ભૂગોળના વિષયવસ્તુનો વિસ્તાર કર્યો અને એનું સમર્થન કર્યું કે ભાઈ, માણસની જે દૈનિક ક્રિયાઓ છે એના ઉપર ભૌગોલિક પર્યાવરણ અસર કરે છે અને આ ભૌગોલિક પર્યાવરણ જે અસર કરે છે, કેવી પરિસ્થિતિ માણસની થાય છે, એ પરિસ્થિતિનો અભ્યાસ એ માનવ ભૂગોળમાં થાય છે. હવે એના અભ્યાસના ક્ષેત્રો કયા ક્ષેત્રો છે? તો એના 3 ક્ષેત્રો છે. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય. તો માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની વાત કરીએ તો માનવીનો પર્યાવરણ સાથે સંબંધ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર છે, જે પહેલાં આપણે જોયું. માનવ ભૂગોળ પર 3 અભ્યાસ કાર્યો કરે છે, એ 3ની વાત કરી. એમાં પહેલું છે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. માનવ નિર્મિત ઘટનાઓ એટલે માનવીની માનવ વસ્તી છે, એની વિશેષતાઓ છે, વિશેષતાઓ છે, માનવીના કલા કૌશલ્યો છે, તેનું વિસ્તરણ એટલે કે ફેલાવ વિસ્તરણ છે, એના સંબંધી અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળ એ માનવીનું ભૂગોળ છે, એની ક્રિયાઓનો અભ્યાસ કરે છે. એટલે માનવીની અંદર રહેલી જે કલા કૌશલ્યોની જે વિશિષ્ટતાઓ છે, એ વિશિષ્ટતાઓ માનવ ભૂગોળનું વિષયવસ્તુ છે અને એ માનવ ભૂગોળના વિષયવસ્તુથી જ માનવ ભૂગોળનું નિર્માણ થાય છે. બીજું છે પારિસ્થિતિક વિશ્લેષણ. પારિસ્થિતિક વિશ્લેષણ એટલે શું? પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથે સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં અનેક પ્રદેશો છે, 13 કુદરતી પ્રદેશો છે, વિષુવવૃત જંગલોનો પ્રદેશ છે, ટુંડ પ્રદેશ છે, આવા અનેક પ્રદેશો છે. એમાંથી ભૌગોલિક જે પ્રદેશો છે એમાંથી કોઈ એક પ્રદેશ હોય, એ પ્રદેશની અંદર જે માનવીઓ રહે છે, મનુષ્યો રહે છે, તેમના પર્યાવરણ સાથેના સંબંધનું વિશ્લેષણ કરવામાં આવે છે. દાખલા તરીકે વિષુવવૃત જંગલોના પ્રદેશની અંદર રહેતા લોકો છે, એમનું કદ જેને કહીએ કે થોડું નાનું હોય છે, કારણ કે એ વિષુવવૃત ઉપર આવેલા છે, સીધા કિરણો પડતા હોય છે, એટલે એમના દૈનિક જીવનમાં અને એમના શરીર ઉપર અહીં અસર થાય છે. ભેજવાળું વાતાવરણ હોય એના કારણે એમનો શારીરિક વિકાસ થતો નથી, એટલે સ્વાભાવિક છે કે એમના
જેને કહે કે જીવન ઉપર એની અસર થાય છે. એટલે કે પારિસ્થિતિક વિશ્લેષણની અંદર કોઈ પણ ભૌગોલિક પ્રદેશ હોય એ પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથે સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો કયા કયા પ્રદેશોમાં કયા કયા પ્રકારની માનવીની પ્રવૃત્તિ છે, કયા કયા પ્રકારનું એનું ભૌગોલિક પરિસ્થિતિ સામે લડવાનું કામ કરવાની પદ્ધતિ છે એ દરેકનું વિશ્લેષણ થાય છે. ત્રીજું જેને કહીએ કે અભ્યાસનું જે એનું કેન્દ્ર છે કે એનું અભ્યાસનું જે માનવ નિર્મિત ઘટનાઓનું જોયું, પારિસ્થિતિક વિશ્લેષણ જોયું, અને ત્રીજું જે છે એનું અભ્યાસ ક્ષેત્ર એ છે પ્રાદેશિક સમન્વય. તો પ્રાદેશિક સમન્વયમાં સ્થાનિક અને પરિસ્થિતિજન્ય અભિગમો જોડી દેવામાં આવે છે. અભિગમ એટલે દ્રષ્ટિકોણ અને પરિસ્થિતિજન્ય એટલે પારિસ્થિતિક કહેવાય. તો પ્રાદેશિક સમન્વયમાં એના અભ્યાસ ક્ષેત્રમાં સ્થાનિક અને પરિસ્થિતિજન્ય અભિગમો જોડી દેવામાં આવે છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સંબંધ કેળવવાનો છે. તો આપણે એને સમજી લઈએ કે ભાઈ પારિસ્થિતિક સમન્વય શું, પ્રાદેશિક સમન્વય એટલે શું. પ્રાદેશિક સમન્વય અભ્યાસના ક્ષેત્રમાં સ્થાનિક અને પરિસ્થિતિજન્ય માણસના વ્યક્તિના અભિગમો એના દ્રષ્ટિકોણો એના જોડી દેવામાં આવે છે. એટલે પ્રદેશે પ્રદેશે માણસના દ્રષ્ટિકોણ અને એના અભિગમો પરિસ્થિતિજન્ય અલગ અલગ હોય છે. દરેક પ્રદેશની અંદર એ પ્રદેશની આબોહવાની અસર માણસ ઉપર કેવી થાય છે એ પ્રમાણે એના દ્રષ્ટિકોણ બદલાતા હોય છે અને એનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે.